આમ આદમી પાર્ટીના સંયુક્ત રાષ્ટ્રીય મહામંત્રી હવે ગુજરાત પ્રદેશ પાર્ટીનો હવાલો હું માનની અરવિંદ કેજરીવાલજીનો સંદીપ પાઠકજી ગુલાબજી અને સમગ્ર પ્રદેશ અને રાષ્ટ્રીય ટીમનો આભાર માનું છું કે એમણે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે હું માનનીય અમારા અધ્યક્ષ હવે રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયાજીને પણ અભિનંદન પાઠવું છું કે એમને રાષ્ટ્રીય પદની સાથે સાથે મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે સાથે સાથે તમામ જે અમારા કાર્યકારી અધ્યક્ષો છે એમને પણ અભિનંદન પાઠવું છું અમારા માટે ગુજરાતની જનતા સેવા ઇમ્પોર્ટન્ટ છે આમ આદમી પાર્ટી એક માધ્યમ છે વાહક છે અમે કોશિશ ખૂબ કરી ખૂબ સારી રીતે લડ્યા અને ગુજરાતની જનતા એકતાલીસ લાખ વોટ સાથે પાંચ ધારાસભ્યો આપ્યા છે એમાં એક અમારા આદિવાસી લીડર તરીકે ચેતર વસાવા ઉપસી આવ્યા છે અને કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા છે અને ટોટલ સત્યાવીસ સીટના ઇન્ચાર્જ એમને બનાવવામાં આવ્યા છે મને ત્યારે પણ જવાબદારી જે પાર્ટીએ આપી હતી નિભાવી હતી હવે અધ્યક્ષની જવાબદારી જે આપી છે એ પણ બેખૂબી દિલથી લોકોની સેવા માટે નિભાવીશું અમે દોઢ વર્ષમાં માળખું બનાવવાની ખૂબ કોશિશ કરી હતી બાવન હજાર બુથ છે બૂથ લેવલનું માળખું બનાવવાની ક્યાં કચાસ રહી ગઈ તો હવે એ ન રહીએ એટલા માટે આખે આખું સ્ટ્રક્ચર રિવાઈઝ કરીશું અને ડેપ્થ સુધી ઈ જાય એક એક પરિવારમાં આમ આદમીનું એક સભ્ય હોય એવા અમે પ્રયાસ પણ કરીશું અને નવી જવાબદારી છે સ્વાભાવિક છે કે એક કોશિશ પણ રહેશે અમે ત્રણ ચાર દિવસની અંદર તમામ પ્રદેશ લેવલની મીટિંગ કરી અને ફરીથી ડીઆઈ અને એલઆઈ પ્રભારીઓ સહિતની નિયુક્તિ ટૂંક સમયમાં કરી અને બોતેર જે નગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે એમાં બધે લડવાના છીએ નગરપાલિકાની ચૂંટણીની વાત રહીએ નહીં તો તમે વાત કરી જ પણ સાથે લોકસભાની ચૂંટણી આવે અને જે રીતે ઈડી ચૂંટણીનું જો અરવિંદ કેજરીવાલ સહિતના કેન્દ્રીય નેતાઓએ ગુજરાતમાં લગાડ્યું પણ ધાર્યું પરિણામ આમ આદમી પાર્ટીનું આવ્યું લોકસભામાં શું રહેશે નહીં નહીં ધાર્યું પરિણામ આ તો આપણી બધાની અપેક્ષા હતી જ્યાં આમ આદમી લડે છે ને આ બધાની અપેક્ષા હોય છે આમ આદમી ડાયરેક્ટ સરકાર બનાવી લે ક્યારેક શક્ય બને છે ક્યારેક નથી બનતું દિલ્હીમાં શક્ય બન્યું હતું બે હાજર સત્તર માં નો આવી વીસ બાવીસ આવી પછી બે હજાર બાવીસ માં તમે જુઓ કે છપ્પરફાળ પરિણામ આવ્યું બાણું અહીંયા પણ આપણે બધાને એવી અપેક્ષાઓ હતી અમને પણ હતી કે ભાઈ કાં તો અમે વિપક્ષમાં બેસવાના છીએ અથવા તો સરકાર કદાચ જનતા છે એ હજી વિશ્વાસ કરતા ટાઈમ લાગે અને એટલા માટે જ બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની ચોક્કસ સરકાર બનવા નક્કી છે અને એ તો ઈશ્વરની મરજી હોય છે અમારા માટે તો એ મહેનત છે સતત જેમ પહેલાં પણ હતી એટલે છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટો ઉપર પણ આપણે લડવાના છીએ તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ પૂરેપૂરે લડવાના છે પ્રાયોરિટી રહે રહેશે પ્રમુખ તરીકે મારે સંગઠન માળખું બનાવવાનું અગત્ય જેટલા પણ લોકો છે કેટલાક કાર્યકર્તાઓ છે સારી કામગીરી કરતા હોય કદાચ નિરાશ હોય બેઠા હોય તો એનેમાં જોમ પૂરવાનું જગાડવાની અને વીકલી રિપોર્ટિંગ થાય અમારું એ રીતની આખી વ્યવસ્થા અમે કરીશું કે જેથી કરીને એક એક વ્યક્તિ છે જે કામગીરી કરી રહ્યો છે એની કામગીરીનું પ્રદેશમાં એનું રિપોર્ટિંગ થશે પ્રાયોરિટી જ છે લોકોની સેવા કરવી છે સેવા માટે જે અમારે માળખું બનાવવું જોઈએ અમારે સંગઠન મજબૂત બનાવવું જોઈએ એ સંગઠન માટે મહેનત કરવાની છે પણ મહેનતમાં કોઈ કચાશ નહીં રહે એવી મને પૂરો વિશ્વાસ છે અને તમામ સારા લોકો છે એને આમ આદમી પાર્ટીમાં આવકારવામાં આવશે આભાર તો હાથે સુધાન ગઢવી જેમનું કહેવું છે કે વિધાનસભામાં તેમને એકતાલીસ લાખ જેટલા વોટ મળ્યા પાંચ ધારાસભ્યો થયા તેમનું એવું પણ કહેવું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તમામ તમામ બેઠક લડશે વિધાનસભા બે હજાર સત્યાવીસમાં તેઓ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે તેમની પ્રથમ પ્રાયોરિટી પ્રમુખ બન્યા બાદની સંગઠનને પાયાના સ્તર સુધી મદદ કરવાની રહેશે